આજ સુધી ઘણી નકલી કચેરી પકડાઈ છે અને ઘણા નકલી અધિકારીઓ પકડાય છે તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. પણ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં આરોપીએ પોતે મુસ્લિમ હોવા છતાં હિન્દુ તરીકેની ઓળખ આપીને આર્મી અધિકારીના પરિવારની યુવતી સહિત 14 હિન્દુ યુવતીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવી અને તેમના સાથે ખોટા કામ કર્યા અને એટલું જ નહીં તેમની પાસેથી પૈસા પણ પડાવ્યા હતા. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું હંસિની. અમદાવાદ રેલવે પોલીસે થોડા સમય અગાઉ ચોરીના ગુનામાં એક આરોપીની ધરપકડ કરી હતી. આ આરોપીએ પોતાની ઓળખ હર્ષિત ચૌધરી તરીકેની આપી હતી, પરંતુ જ્યારે પોલીસે તપાસ શરૂ કરી ત્યારે આરોપીનું નામ ખોટું હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે આરોપીનું સાચું નામ હર્ષિત ચૌધરી નહીં પરંતુ શહેબાઝ ખાન છે. ત્યારે વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે આરોપી પોતે મુસ્લિમ હોવા છતાં હિન્દુ તરીકેની ઓળખ આપીને આર્મી અધિકારીના પરિવારની યુવતી સહિત 14 હિન્દુ યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. આ યુવતીઓ સાથે શારીરિક સંબંધ બાંધીને આરોપીએ પૈસા પણ પડાવ્યા હતા. ત્યારે આરોપી અગાઉ આર્મીમાં નોકરી કરતો હતો, જ્યાંથી તેને મેડિકલ ગ્રાઉન્ડ પરથી કાઢી મૂકવામાં આવ્યો હતો. તેમ છતાં આરોપી યુવતીઓને પોતે મેજર હોવાની ઓળખ આપતો હતો અને પોતાની જાળમાં ફસાવતો હતો. ત્યારે અગાઉ વંદે ભારત ટ્રેનમાંથી એક મુસાફરની બેગ ચોરી થઈ હતી. આ બેગમાં લેપટોપ અને સોનાની વીંટી સહિતનો સામાન હતો. રેલવે પોલીસે 7 સપ્ટેમ્બરે આ ગુનાનો ભેદ ઉકેલીને ચોરીના આરોપી હર્ષિત ચૌધરી એટલે કે આરોપીની ધરપકડ કરી હતી. ત્યારે આરોપી પોતે રાજસ્થાનના ભરતપુરના રહેવાસી હોવાનું પણ જાણવા મળ્યું હતું. ત્યારે આરોપીએ પોતાનું હર્ષિત ચૌધરી નામ ખોટું આધાર કાર્ડ બનાવીને પોલીસ સમક્ષ રજૂ કર્યું હતું, જેથી પોલીસે આ અંગે વધુ એક ગુનો નોંધીને આરોપીની ધરપકડની તપાસ શરૂ કરી હતી. આ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપીએ શાદી.com વેબસાઇટ મારફત તથા અલગ અલગ ડેટિંગ એપ મારફતે પોતાની હર્ષિત ચૌધરી તરીકેની ઓળખ આપી હતી. ત્યારે જો વાત કરવામાં આવે એને કેમ આર્મીમાંથી નીકાળી દેવામાં આવ્યો હતો, તો એ જે આરોપી છે શહેબાઝ ખાન, એ પોતે એક આર્મીમાંથી રિટાયર્ડ આર્મીમેન છે અને એમને ફોર્જરી કરીને પોતાની ઓળખ એક મેજર તરીકે સ્થાપિત કરેલી હતી. પોતાનું નામ આધાર કાર્ડમાં હર્ષિત ચૌધરી કરીને રાખેલું હતું અને એના આધારે એ પછી આગળ ઘણી બધી મહિલાઓના સંપર્કમાં આવી એમને લગ્નનું લાલચ આપી શાદી.com ઉપર ખોટા આઈડી બનાવી અને એમની સાથે ફિઝિકલ અને ફાઇનાન્શિયલ એક્સપ્લોઇટેશન કરેલું છે એ તપાસમાં સામે આવેલું છે. 2015માં આર્મીમાં જોડાયેલો હતો સ્પોર્ટ્સ કોટામાં અને પછી ત્યાંથી એને અલગ અલગ જગ્યાઓ નોકરી કરેલી, જેમાં સિલિગુડી, જમ્મુ કાશ્મીર અને આર્મીમાંથી પણ એમને મેડિકલ ગ્રાઉન્ડ ઉપરથી કાઢી મૂકવામાં આવેલું હતું. આલ્દો અમે આર્મીમાં પણ ચકાસણી કરી તો આર્મીમાંથી પણ આ વિકતો બહાર આવી છે કે ત્યાં પણ આર્મીના રૂલ્સ, રેગ્યુલેશન્સ અને જે ડિસિપ્લિન છે એમનું વારંવાર ભંગ કરતા જણાઈ આવેલું હતું. ત્યાં આર્મીમાં પણ એમને રિગરસ ઇમ્પ્રિઝનમેન્ટની 3 દિવસની ઇન્ટરનલ ઇન્ક્વાયરીના આધારે સજા થયેલી હતી અને જે સોશિયલ મીડિયા સાઇટ્સ છે એમનું લગાતાર એ એક્સેસ કરતો હતો જે આર્મીના રૂલ્સ મુજબ બેન્ડ છે. અત્યાર સુધી અમે નક્કી કરી ચૂક્યા છીએ કે લગભગ 15ની આજુબાજુ મહિલાઓ છે જે નિર્દોષ મહિલાઓ હતી, ખરેખર અજ્ઞાનતાના વશના કારણે એમના ભોગ બનેલી છે અને એટલા માટે જ એમના ફિઝિકલ અને ફાઇનાન્શિયલ એક્સપ્લોઇટેશનનું ભોગ બની છે, તો એવી 15 જેવી મહિલાઓની વિગત અમારે સામે આવી છે. આરોપી મુસ્લિમ હોવા છતાં પોતાની હિન્દુ તરીકેની ઓળખ તથા આર્મીમાંથી આપતા તેને કાઢી મૂકવામાં આવ્યો હતો, છતાં પોતે આર્મીનો મેજર હોવાની ઓળખ આપીને યુવતીઓ સાથે સંપર્કમાં રહેતો હતો. આરોપીએ જમ્મુ કાશ્મીર, સિલિગુડી, ગુજરાત, મુંબઈ, દિલ્હી, અલીગઢ સહિતના દેશમાંથી અલગ અલગ જગ્યાએ 14 હિન્દુ યુવતીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. આરોપીએ તમામ યુવતીઓ સાથે શારીરિક સંબંધ બાંધીને તેમની પાસેથી લાખો રૂપિયા પણ પડાવ્યા હતા. આરોપીની ઉંમર 30 વર્ષની છે. આરોપીએ આર્મી કેન્ટીનમાં કામગીરી કરી હોવાથી તે રેન્ક અને બેજ વિશે જાણતો હતો, જેથી તેને પોતાનો યુનિફોર્મ મેજર તરીકેનો બનાવ્યો હતો અને તે પહેરીને જ યુવતીઓને ફસાવતો હતો, જેના આધારે બેંકમાં સેવિંગ અકાઉન્ટ ખોલાવીને તેમાં અલગ અલગ ટ્રાન્ઝેક્શન કર્યા હતા. ત્યારે આટલું જ નહીં, ઉપરાંત મુંબઈ, ગોવા, ગુજરાત સહિતના અલગ અલગ રાજ્યોમાં યુવતીઓને ફસાવવાનું માટે
એર ટ્રાવેલ પણ કરતો હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત 14 હિન્દુ યુવતીઓ સહિત અન્ય યુવતીઓને પણ આરોપમાં ફસાવવાની હોવાની શક્યતાઓ છે, જેથી આ મામલે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે આવા ગુનાઓ ક્યારે અટકશે તેવા પણ અનેક સવાલો ઉભા થયા. ત્યારે આ વિષય ઉપર આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.